વિદ્યાર્થી મિત્રો, વન્યજીવન પ્રકરણની ચર્ચા આપણે ગયા લેક્ચરમાં કરી હતી, જેમાં આપણે સમજાતા કે ભારતની અંદર જુદું જુદું વન્યજીવન અસ્તિત્વ ધરાવે છે, જેમાં આપણે જંગલો વિશે પણ વાત કરી હતી. ભારતની અંદર જે જંગલો આવેલા છે એની સંખ્યાની આપણે વાત કરીએ તો દરેક દેશમાં એના 33% વિસ્તારમાં જંગલો હોવા જરૂરી છે, જ્યારે ભારતની અંદર 23% જેટલા જંગલો છે અને ગુજરાતમાં તો આ આંકડો 11.18% જેવો છે. તો એમ કહી શકાય કે જંગલોની સંખ્યા ઘણી બધી ઓછી ગણી શકાય. પણ આવું હોવા છતાં ભારતની અંદર વન્ય સંપત્તિઓમાં વિવિધતા જોવા મળે છે. વન્યજીવન જે છે એમ કહી શકાય એમાં ઘણી બધી વિવિધતા જોવા મળે છે. ઉદાહરણ તરીકે વાત કરીએ તો જે સિંહો છે એ સમગ્ર એશિયાની અંદર, એમાં ખાસ કરીને ભારતમાં, એમાં પણ ખાસ કરીને ગુજરાતના ગીરના જંગલોમાં જ જોવા મળે છે. જ્યારે એક શિંગી ગેંડો છે તો એ અસમના અને પશ્ચિમ બંગાળના દલદલીય ક્ષેત્રમાં જોવા મળે છે. પછી આવા ઘણા બધા એમ કહી શકાય, ખાસ વાઘની વાત કરીએ તો રોયલ બેંગાલ ટાઈગર એમ જે કહી શકાય કે પશ્ચિમ બંગાળમાં જોવા મળે છે. અને 8 વાઘની જે પ્રજાતિઓ વિશ્વમાં નોંધાઈ છે એમાં એની વિશિષ્ટ નોંધ લેવાની છે. આ ઉપરાંત સુરખાબ છે, ઘુડખર છે, અન્ય છે, એમ કહી શકાય કે યાયાવર પક્ષીઓ આવે છે. આમ જોઈએ તો ભારતનું જે વન્યજીવન છે એ ઘણું બધું વિવિધતાથી ભરપૂર છે. એમાં ખાસ કરીને આપણે વાત કરીએ કે ભારતના જુદા જુદા વિસ્તારમાં આવેલા જંગલો, એમાં અભયારણ્યો હોય, રાષ્ટ્રીય ઉદ્યાનો હોય, જીવારક્ષિત ક્ષેત્ર હોય. ખાસ કરીને આ બધી વ્યવસ્થા શું કામ કરવામાં આવી છે કે અમુક જે વન્ય પ્રાણીઓ છે એમની સમગ્ર જાતિ લુપ્ત થવાના આરે છે, અમુકની લુપ્ત થઈ ગઈ છે અને અમુક ઉપર ભય તોળાઈ રહ્યો છે. એટલે કે ભવિષ્યમાં કદાચ એવું બને કે એમની જે જાતિ છે એ નષ્ટ થઈ જાય. અત્યારે આપણે જોઈએ કે પંખી પક્ષીની અંદર જોઈએ તો ચકો અને ચકી જે લગભગ નામશેષ થઈ ગયા છે, આજે ગામડામાં ક્યાંક ક્યાંક એ જોવા મળે છે, શહેરમાં તો એ જોવા મળતા જ નથી. પછી એવી રીતે ચિત્તો છે એ પણ નષ્ટ થઈ ગયો છે કે ભારતના જંગલોમાં એ જોવા મળતો નથી. દીપડા જોવા મળે છે પણ ચિત્તા જોવા મળતા નથી. તો આમ ઘણી બધી એમ કહી શકાય કે વન્યજીવનો જે છે કે જુદી જુદી વન્ય આ જાતિઓ છે એમાં અમુકની જાતિ ઉપર ભય તોળાઈ રહ્યો છે, અમુક નામશેષ થઈ ગયા છે અને અમુક થવાની અણી ઉપર છે. તો આ વન્યજીવન વિશે આપણે જાણ્યું, એના વિશે માહિતી મેળવી અને એના વિશે એમ નોંધ પણ રાખી કે ભાઈ વન્યજીવન જે કુદરતીએ આપેલું, એમ કહી શકાય કે ખાસ કરીને આ બધા વન્યજીવો જંગલોની અંદર વાસ કરતા હોય છે અને વર્તમાન સમયમાં માણસની જે જમીન મેળવવાની ભૂખ છે એ વધતી જાય છે, એની અંદર દિન પ્રતિદિન વધારો થતો જાય છે, એટલે જંગલો પણ નષ્ટ થતા જાય છે. આ કુદરતી જંગલો જે છે એ વન્યજીવોના આવાસો છે. વન્યજીવો બધા કુદરત આ જંગલોની અંદર વાસ કરતા હોય છે અને આ જંગલો કપાતા જ્યાં સિમેન્ટ કોન્ક્રીટના જંગલો અસ્તિત્વમાં આવતા જાય છે. એટલે અવારનવાર આપણે છાપાની અંદર એવા સમાચાર સાંભળીએ છીએ, વાંચીએ છીએ અને ટીવીમાં જોઈએ પણ છીએ કે કોઈ પણ ગામની અંદર આ વન્યજીવો સીમમાં ચડી જાય છે અને ત્યાં પશુ પક્ષીઓનું મારણ કરી જાય છે અને ગામના લોકો ખેતી કરવા જે ખેતરે જતા હોય છે એ ખેતરે જતા પણ એમને ડર લાગે છે. પછી જ્યારે વન્ય અધિકારીઓ દ્વારા એવી વ્યવસ્થા કરી અને ખાસ પ્રકારના ઓપરેશન દ્વારા આવા વન્યજીવોને પાંજરામાં પૂરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ લેક્ચરની અંદર સમજવાનું છે કે આ ભારતનો જે નકશો છે એમાં જુદા જુદા જે એમ કહી શકાય કે વન્યજીવ પક્ષી અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન વિશે માહિતી આપેલી છે. તો એના વિશે આપણે થોડીક સમજ કેળવીએ તો અહીંયા 3 કલર આપેલા છે. ત્રિકોણ જે એમ કહી શકાય કે પર્પલ કલર ઉપર જે જાય છે, થોડોક યલો કલર, પિંક કલરનો સ્ટાર જે છે એમાં પક્ષી અભયારણ્ય આપ્યું છે અને રેડ સ્પોટ જે એમ કે ટપકું છે કે વન્યજીવ અભયારણ્ય વિશે આપેલું છે. તો અહીંયા જોઈ શકીએ છીએ આપણે કે વન્યજીવ અભયારણ્ય નીચેથી શરૂઆત કરતા ઉપર પહોંચીએ. સૌ પ્રથમ નીચે દક્ષિણ તરફ જોઈએ તો મડલાઈ, બાંદીપુર આ બે જગ્યાએ એમ કહી શકાય કે વન્યજીવ અભયારણ્ય આવેલ છે. જ્યારે
વેદાન થાંગલ પક્ષી અભયારણ્ય છે, અને રંગાતા થિટ્ટ એ બી પક્ષી અભયારણ્ય છે જે દક્ષિણની અંદર આવેલા છે. અને પેરિયાર એમ કહી શકાય કે જો અહીંયા મડલા મુડમલાઈની વચ્ચે પેરિયાર જે આપણે જોઈ શકીએ છીએ કે કેરળમાં આવેલ છે, અને ગુઇન્ડી જે ઉપર જોઈએ કે એ રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ઓળખાય છે. એના ઉપર દક્ષિણમાં આગળ જોઈએ તો કવાલ, પોચારમ, એતુર નાગરમ જે વન્યજીવ અભયારણ્ય છે. ત્યાંથી પૂર્વ તરફ આગળ વધીએ તો ચાંદકા દામપરા જે એમ કહી શકાય કે વન્યજીવ અભયારણ્ય છે. સિમલીપાલ જે પક્ષી અભયારણ્ય છે, રાષ્ટ્રીય ઉદ્યાન છે, બરાબર. કાન્હા તાડોબા, કાન્હા અને તાડોબા બંને રાષ્ટ્રીય ઉદ્યાન ગણાય છે. આ બાજુ માનસ, પૂર્વમાં કાઝીરંગા અને એ બે એમ કહી શકાય કે પક્ષી અભયારણ્ય છે, રાષ્ટ્રીય ઉદ્યાન છે. જ્યારે આપણે જોઈએ રાજગીર, ચંદ્રપ્રભા એ બંને વન્યજીવ અભયારણ્ય છે. ઉત્તર તરફ આગળ વધતા કુંડવા, ડુડવા, કોર્બેટ, રાજાજી અને દચીગામ જે શું છે તો કે રાષ્ટ્રીય ઉદ્યાન છે. ત્યાંથી પશ્ચિમ તરફ નીચે આવતા સારિકા દેવી, કેવલા દેવ, રણથંભોર, શિવપુરી એ જોઈએ તો અનુક્રમે રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભયારણ્ય છે. નળ સરોવર, વેળાવદર અને ગીર એ જોઈએ તો દરિયા રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ઓળખવામાં આવે છે, અને પહેલાંને વન્યજીવ અભયારણ્ય તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે સમજી શકીએ કે ભારતની બરાબર મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે, પૂર્વે બંગાળની ખાડી છે અને પૂર્વમાં અહીંયા દેખાય છે તમને અંદમાન નિકોબાર ટાપુ છે, જ્યારે પશ્ચિમે અરબ સાગર આવેલો છે. અને પશ્ચિમે કયું ટાપુ આવેલું છે તો કે અહીંયા અંદમાન નિકોબાર ટાપુ છે અને અહીંયા લક્ષદ્વીપ ટાપુ છે. ભારતની એમ કહી શકાય કે દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે શ્રીલંકાને અઢીને. તો આમ ભારતની જે રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યો વિશેની અહીંયા માહિતી છે કે ભારતમાં આટલા અભયારણ્યો આવેલા છે, એટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે અને એટલા વન્યજીવ પક્ષી અભયારણ્ય આવેલા છે. વન્યજીવ અભયારણ્ય, પક્ષી અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન વિશે અહીંયા આપણે માહિતી મેળવી. તો અહીંયા આપણે જોઈ શકાય છીએ કે અમુક જે છે એ રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે છે. તો રાષ્ટ્રીય ઉદ્યાન વિશે વાત કરીએ તો રાષ્ટ્રીય ઉદ્યાનમાં બાંદીપુર આવે છે, ગુઇન્ડી આવે છે, ઉપર જતા તાડોબા, કાન્હા આવે છે, સિમલીપાલ આવે છે. એનાથી આગળ વધીએ તો આપણે પશ્ચિમમાં વેળાવદર અને ગીર આવે છે. ત્યારબાદ આપણે આગળ વધતા માનસ અને કાઝીરંગા આવે છે, નીચે સિમલીપાલ, ઉપર શિવપુરી, ડુડવા, રણથંભોર અને આગળ ઉપર જોઈએ તો દચીગામ અને રાજાજી કોર્બેટ, આ બધા રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર એનો સમાવેશ થાય છે. જ્યારે આપણે જોઈએ કે વન્યજીવ અભયારણ્યની અંદર જે રેડ સ્પોટ દેખાય છે તેમાં પેરિયાર આવે, પછી બાંદીપુર આવે, પછી આગળ જતા એતુર નાગરમ, ઉચારમ, કવાલ, ચાંદકા દામપરા, રાજગીર, ચંદ્રપ્રભા, સરિસ્કા, કેવલા દેવ, આ બધા વન્યજીવ અભયારણ્ય છે. અને એની સિવાયના જે સ્ટારેથી સ્ટાર કરેલા છે પિંક કલરના એ બધા પક્ષી અભયારણ્ય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી સામે જે માહિતી આપેલી છે એ અભયારણ્ય વિશે, રાષ્ટ્રીય ઉદ્યાન વિશે, વન્યજીવ અભયારણ્ય વિશે અને પક્ષી અભયારણ્ય વિશે માહિતી આપેલી છે. હવે આપણે આગળ વાત કરીએ કે આ વન્યજીવો પરના જોખમો કયા કયા છે. તો કે આધુનિક યુગમાં માનવીના લોભ, લાલચ અને વિકાસની અડફેટે આવવાથી સમગ્ર વન્યજીવ સૃષ્ટિના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાયું છે. બહુ સ્પષ્ટ અને સરળ શબ્દોમાં વાત કરી દીધી છે કે આધુનિક યુગમાં માનવીના લોભ, લાલચ અને વિકાસની અડફેટે આવવાથી સમગ્ર વન્યજીવ સૃષ્ટિના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાઈ ગયું છે. કારણ કે વર્તમાન સમયનો માનવી છે એ લોભ અને લાલચથી ભરપૂર છે, પોતાના વિકાસ માટે અન્યના વિકાસની બદલે એનો વિનાશ પણ એ કરતા અચકાશે નહીં. પછી એમાં એ પોતાના જ એમ કહી શકાય કે નજીકના વર્તુળ મિત્રો હોય તો પણ અચકાતો નથી, તો પછી આવા મૂંગા, અબોલ પ્રાણી અને પક્ષીઓને
વિનાશ કરવા માટે શા માટે અટકશે એનો પણ એ વિનાશ કરી જ નાખશે. તે માટેના કારણો તપાસીએ તો સમજાય છે કે જંગલ વિસ્તારોના સતત થઈ રહેલા ઘટાડાથી વન્યજીવો તેના કુદરતી આવાસ ક્ષેત્રો ગુમાવીને નિરાશ્રિત બની રહ્યા છે. સૌ પ્રથમ એનું એક કારણ છે વન્યજીવો માટેના જોખમો અંગેના કારણોનો મુદ્દો આપણે સમજીએ છીએ કે જે કુદરતી આવાસો છે, જે વન્યજીવોના આશ્રય સ્થાનો છે, એ આશ્રય સ્થાનો ઉપર માણસે પોતાની લોભ લાલચ અને વિકાસ માટેની તલવાર એવી રીતે ચલાવેલી છે કે એ જંગલોનો વિનાશ થઈ રહ્યો છે. જંગલો સતત ઘટતા જાય છે. જંગલોની જે સંપત્તિ છે, જે પેદાશો છે, એનો આર્થિક ઉપયોગ, એનો પર્યાવરણીય ઉપયોગ પણ એમ કહી શકાય કે કરવા માટે અને એમાંથી પણ લાભ વિકાસ અને લાલચને સંતોષવા માટે આ કાળા માથાના માનવીએ જંગલોનો આડેધડ વિનાશ કર્યો છે. અને આ આડેધડ વિનાશના કારણે આજે જે વન્યજીવો જંગલોના આશ્રય સ્થાન હતા, એના આશ્રય પડ્યા હતા, એ હવે નિરાશ્રિત બની ગયા છે. એટલે એનો આશરો છીનવાઈ ગયો છે. એનું આશ્રય સ્થાન હવે એમ કહી શકાય કે જંગલો રહ્યા નથી. આજે જે જંગલો ભારતમાં અસ્તિત્વ ધરાવે છે, સરકારે કાયદા દ્વારા એ જંગલોને સંરક્ષણ પૂરું પાડેલું છે, એમ છતાં ખૂણે ખાતરે આજે જંગલોની અંદર ખનન પ્રવૃત્તિ થાય છે, વૃક્ષોની છેદન પ્રવૃત્તિઓ પણ થાય છે અને ખનિજ સંપત્તિમાં પણ એમ કહી શકાય કે ચોરી કરાય છે. જંગલોની જે સંપત્તિ છે એની પણ ચોરી થાય છે. બાકી જે તે રાજ્ય સરકાર દ્વારા પોતાના રાજ્યની અંદર આવેલા જંગલોનું સંરક્ષણ કરવા માટેના કાયદાકીય પગલાં પણ અત્યારે લેવાઈ ચૂકેલા છે. હવે આપણે આગળ વાત કરીએ. ખાલ, માંસ, દાંત, વાળ અને હાડકા મેળવવા થતો શિકાર એ એક સમસ્યા છે. ખાલ એટલે એની ચામડી, માંસ, દાંત, વાળ અને હાડકા. જંગલોમાં પાલતુ પશુઓના ચરણથી તૃણાહારી વન્યજીવોને ખોરાકની અછત થતાં તેમની સંખ્યા પર પણ માઠી અસર થઈ છે. જે પાલતુ પશુઓ છે, પાલતુ પશુઓના ચરણથી તૃણાહારી વન્યજીવોને, જે તૃણાહારી એટલે શું કે જે ઘાસ ખાતા હોય, એ આ ઘાસ ખાનારા જે પ્રાણીઓ છે એને તૃણાહારી પ્રાણીઓ ગણાય. અને એ તૃણાહારી પ્રાણીઓ જે છે એ ઘાસ ખાય છે, જ્યારે માંસાહારી પ્રાણીઓ છે એ આ તૃણાહારી પ્રાણીઓને ખાઈ જાય છે. અને જે માંસાહારી પ્રાણીઓને પાછો માનવી મારી નાખે છે, એટલે માનવી એનો ખોરાકમાં એના માંસનો ઉપયોગ કરે છે. તો આમ આખી પોષણ કડી હોય છે. એટલે જો આ તૃણાહારી વન્યજીવો ખોરાકની અછતની અંદર એની સંખ્યા પર પણ માઠી અસર પડી છે. જંગલ ક્ષેત્રોમાં તૃણાહારીઓની સંખ્યા ઘટતા માંસભક્ષી વન્યજીવોને પૂરતો શિકાર ન મળે તે સ્વાભાવિક છે. દાખલા તરીકે અહીંયા વાત કરી છે કે જે વન્યજીવો છે એ વન્યજીવો કોના ઉપર આધાર હોય, જે ઘાસ ખાનાર પ્રાણી છે એના ઉપર. હવે ઘાસ ખાનાર પ્રાણીની સંખ્યા ઘટી છે એટલે એને શિકાર ન મળે એ સ્વાભાવિક છે. ખોરાકની શોધમાં માનવ વસ્તીમાં આવી ચડતા તે પશુનું મારણ કરે છે. માનવ વસાહતો તરફ આવી જતા વન્યજીવોના એમ કહી શકાય કે આવા માનવ સાથેના સંઘર્ષના સંજોગો ઊભા થાય છે અને તે સંઘર્ષો વન્યજીવોને મોતના મુખમાં લઈ જાય છે. વળી વન્યજીવોના આવાથી પહોંચતી પ્રદૂષણની અસરો પણ ઘણી ઘાતક હોય છે. ઉપરાંત વન્ય ક્ષેત્રોમાં થતી માનવ પ્રવૃત્તિઓથી વન્યજીવો પર પણ માઠી અસર પડી છે. તો આમ ગણી શકાય વિદ્યાર્થી મિત્રો કે વન્યજીવો જે છે એ ખાસ તૃણાહારી પ્રાણીઓ ઉપર આધાર રાખતા હોય છે. કારણ કે વન્યજીવોની અંદર જે માંસાહારી પ્રાણીઓ છે એનો ખોરાક તૃણાહારી પ્રાણીઓ છે. હવે જંગલો નષ્ટ થતાં જંગલોની અંદર રહેલા ઘાસનું પ્રમાણ પણ નષ્ટ થઈ ગયું છે અથવા તો ઓછું થઈ ગયું છે. પરિણામે આ તૃણાહારી પ્રાણીઓની સંખ્યા પણ જંગલમાં ઘટતી જાય છે. એટલે સ્વાભાવિક માંસાહારી જે પ્રાણી છે એને શિકાર ન મળે એ સ્વાભાવિક છે. એટલે એ
શિકારની શોધમાં માનવ વસાહત તરફ આવી ચડે છે અને પશુઓનું મારણ કરે છે, અને ઘણીવાર એવું પણ બને છે કે માનવ સાથે પણ એને સંઘર્ષ થાય છે, અને ઘણીવાર એ સંઘર્ષમાં ને સંઘર્ષમાં પોતે મોતના મુખમાં ધકેલાઈ જાય છે. તો અહીંયા કહેવાનો ભાવાર્થ એવો છે કે આ વન ક્ષેત્રોમાંથી માનવ પ્રવૃત્તિઓથી વન્યજીવો પર પણ અસર પડી છે. ત્યારબાદ આપણે સમજીએ, આટલું જાણવું ગમશે, ઘર આંગણે જોવા મળતી ચકલીઓની સંખ્યામાં ઘટાડો થવા લાગ્યો છે. મેં હમણાં તમને કીધું હતું જે ઘર આંગણે ચકલી જોવા મળતી એ આમ નષ્ટપ્રાય બની ગઈ છે. અત્યારે ક્યાંક ક્યાંક જોવા મળે છે, પણ પહેલાંના સમયમાં જે જોવા મળતી એની કરતાં આજે એની સંખ્યામાં ઘટાડો થયો છે. એની પાછળ માનવ જવાબદાર છે, વૈશ્વિક તાપમાન જવાબદાર છે, ઝેરી રસાયણ વાયુ જે આપણે વાપરીએ છીએ જવાબદાર છે, પ્રદૂષણની માત્રામાં થયેલો વધારો એ પણ જવાબદાર છે. આમ એક નહીં અસંખ્ય પરિબળો છે કે જેના કારણે આવા પક્ષીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. સિંહ ગુજરાતનું રાજ્ય પ્રાણી છે તથા સુરખાબ રાજ્ય પક્ષી છે. જો ગુજરાતનું રાજ્ય પ્રાણી સિંહ છે, પક્ષી કહીએ તો સુરખાબ આવે. એશિયાઈ સિંહ, ઘુડખર અને પટ્ટી ગરોળી જેવા પ્રાણીઓ ભારતમાં માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે. જંગલી ભેંસ, હાથી, ચિત્તો, મોટી ભારતીય ખિસકોલી, વાઘ ગુજરાતના જંગલોમાંથી લુપ્ત થયા છે. જો જંગલી ભેંસ છે, હાથી છે, ચિત્તો છે, એ આજે ગુજરાતના જંગલોમાં જોવા મળતા નથી. કચ્છના રણમાં જોઈએ તો અભયારણ્ય ગુજરાતનું સૌથી મોટો વિસ્તાર ધરાવતું અભયારણ્ય છે, અને પોરબંદર પક્ષી અભયારણ્ય ગુજરાતનું સૌથી ઓછો વિસ્તાર ધરાવતું. કચ્છ છે એ સૌથી વધુ વિસ્તાર ધરાવતું અભયારણ્ય છે, અને પોરબંદર આવેલ પક્ષી અભયારણ્ય એ સૌથી નાનો વિસ્તાર ધરાવતું અભયારણ્ય છે. તો અહીંયા આપણને જે માહિતી મળી છે અને જે જાણવા જેવું મળે છે એ પણ બહુ આપણા માટે ખૂબ મહત્ત્વનું થઈ રહે છે. કારણ કે ગુજરાતની જે અહીંયા વાત કરવામાં આવી છે, ગુજરાતમાં જે સિંહ છે, ઘુડખર છે, પટ્ટી ગરોળી છે, એમ કહી શકાય કે આવા બધા પ્રાણીઓ અને પક્ષીઓ અહીંયા જોવા મળે છે જે ગુજરાતમાં જોવા મળે છે, બીજે ક્યાંય જોવા મળતા નથી. તો અભયારણ્યની દ્રષ્ટિએ જોઈએ કે કચ્છનું અભયારણ્ય મોટું છે અને પોરબંદરનું અભયારણ્ય સૌથી નાનું છે, તો એ પણ એક પોતપોતાનામાં રહેલી વિશેષતા દર્શાવે છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે ભારતના જંગલોની વાત કરીએ, મેં ખાસ કરીને ગુજરાતના જંગલોની વાત કરીએ, તો એમાં ચકલીની જે સંખ્યા છે એમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ગુજરાતના જંગલોમાંથી હાથી, ચિત્તો જેવા અનેક પ્રાણીઓ પણ લુપ્ત થઈ ગયા છે. તો આ બધું શું કામ, આ બધું કરનાર કોણ, આની પાછળ જવાબદાર કોણ, આ જે મૂંગા પશુ પક્ષીઓ જે છે એનું એના એમ કહી શકાય કે આશ્રય સ્થાનો છીનવી લીધા છે, એમના ખોરાકની અત્યારે એમ કહી શકાય કે સમસ્યા ઊભી થઈ ગઈ છે. તો આવું બધું કરનાર માત્ર અને માત્ર એની પાછળ જવાબદાર કોઈ પરિબળ રહેલું હોય તો એ કાળા માથાનો માનવી છે, અને કાળા માથાના માનવીના મગજમાં રહેલી જે લાભ, લાલચ અને વિકાસની ભાવના છે એનું પરિણામ છે. તો આગળ જોઈએ કે જંગલોના વિસ્તારોમાં થતા ઘટાડાથી ખોરાક અને આશ્રયની શોધમાં વન્યજીવો ક્યારેક માનવ વસ્તી તરફ આવી જાય છે. જંગલોના વિસ્તારોમાં થતા ઘટાડાના કારણે આવા જે વન્ય પ્રાણીઓ છે એ ખોરાકની શોધમાં માનવ વસાહતો તરફ આવી જાય છે. વન્યજીવોના ક્ષેત્રોમાં થતા માનવ હસ્તક્ષેપ તેમની સાથેની અથડામણોમાં સર્જાય છે તેવી ઘટનાઓથી વન્યજીવો માનવ રોષનો ભોગ બની જાય છે અને જીવ ગુમાવે છે. દક્ષિણ અને દક્ષિણ પૂર્વ ભારતમાં જંગલોમાંથી ખોરાકની શોધમાં હાથીઓના ઝુંડ કૃષિ વિસ્તારમાં આવી ભારે ઉત્પાત મચાવે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં દીપડાના હુમલાઓમાં અને ગુજરાતના ઉત્તર પૂર્વના વન વિસ્તારોની નજીક કે વનમાં રીંછ દ્વારા માનવને ઈજા પહોંચાડવાની કે માનવીને મારી નાખવાની ઘટનાઓ બને છે. આવી દુર્ઘટનાઓ ન થાય તે માટે અગમચેતી એ જ શ્રેષ્ઠ ઉપાય છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, એમ કહેવામાં આવ્યું છે કે જે જંગલોની અંદર આ વન્યજીવો રહે છે એ ખોરાકની શોધમાં માનવ વસ્તી તરફ આવે છે, અને માનવનો એમ કહી શકાય કે દ્વેષનો એનો ભોગ બનવો પડે છે. આ ઉપરાંત દક્ષિણ અને દક્ષિણ પૂર્વે હાથીઓ જે છે એ કૃષિ પાકોના
કૃષિ પાકોની અંદર જે ખેતરમાં કૃષિ પાક વાવેલો હોય એમાં ઉત્પાદ બતાવે છે. તો ગુજરાતની અંદર જોઈએ કે દીપડાના બનાવો સામાન્ય બની રહ્યા છે સૌરાષ્ટ્રની અંદર ને કાઠિયાવાડમાં. તો આમ જુદી જુદી જગ્યાએ માનવો અને આ વન્યજીવો એકબીજાની સામસામે આવી અને ક્યારેક માનવોનું મૃત્યુ થઈ જાય છે, તો મોટા ભાગે આવા વન્યજીવો ના પણ મૃત્યુ થઈ જાય છે. તો આવી દુર્ઘટના ન બને એ માટે આપણે અગમચેતીથી સાવધાની રૂપે પગલાં લેવા જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ભારતના નકશાનો અભ્યાસ કર્યો, જેમાં વન્યજીવ અભયારણ્ય, પક્ષી અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન વિશે માહિતી મેળવી. ત્યારબાદ આપણે ગુજરાતમાંથી અમુક જે જાતો પક્ષીઓની કે પશુઓની છે એ લુપ્ત થવાની છે, થઈ રહી છે, એના વિશે પણ વાત કરી. અને છેલ્લે જંગલોની અંદર જંગલો ઘટવાથી વન્યજીવો જે માનવ વસાહતો તરફ ધસી આવે છે અને બંને વચ્ચે સંઘર્ષ થાય છે એના માઠા પરિણામોની પણ આપણે ચર્ચા કરી. તો આશા રાખું છું કે આ લેક્ચરની અંદર જે આપણે સમજ્યા છે, જે મુદ્દા વિશે આપણે માહિતી મેળવી છે, એનું દૃઢીકરણ તમે સારી રીતે કરશો એ જ અપેક્ષા સાથે વિરમું છું. થેન્ક યુ વેરી મચ.